विश्वविख्यात बनेला कच्छना रणमां रण उत्सवनो 10 નવેમ્બરથી પ્રારંભ થઈ ચૂક્યો છે। કચ્છ ટુરિઝમ ક્ષેત્રે કચ્છ વિશ્વ ફલક પર પહોંચ્યું છે। પર્યટકો માટે કચ્છનું રણ હોટ ફેવરેટ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે। કચ્છની કળા, સંસ્કૃતિ, પરંપરા, સંગીત અને ભાતીગળનો સંગમ રણ ઉત્સવ। વિશ્વ પ્રસિદ્ધ ધોરડોના સફેદ રણમાં ટેન્ટ સિટીના રણોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે 25 ફેબ્રુઆરી સુધી ચાલશે। પહેલા દિવસે જ વિદેશી સહિત પ્રવાસીઓ ઉમટ્યા હતા। ટેન્ટ સિટી મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું કે આ વર્ષે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોનો વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળતા વધુ પ્રવાસીઓ આકર્ષાશે। ધોળાવીરાનો પેકેજમાં પહેલીવાર સમાવેશ કરાયો છે, જે રોડ ટુ હેવનના કારણે પણ લોકચાહના મેળવી રહ્યું છે। પર્યાવરણની જાળવણી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાને લેતા આ વર્ષથી પ્લાસ્ટિકનો ન્યૂનતમ ઉપયોગ કરાયો છે। પ્લાસ્ટિકના બદલે લાકડાના ઉપયોગ પર પહેલીવાર પ્રયોગ હાથ ધરાયો છે। સાથે જ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા અને સાયકલોની સંખ્યામાં વધારો કરાયો છે। રણ ઉત્સવ કી શરૂઆત આજ સે હો ગઈ હૈ ઓર યે 25 ફરવરી તક ચલેગા ઓર જૈસા કી લાસ્ટ કુછ દિનો પહેલે UNWTUR દ્વારા એક અવોર્ડ મિલા હૈ ડોડો ગાંવ કા જહાં પે યે રણ ઉત્સવ હોતા હૈ ટેન્ટ સિટી જહાં પે ડેવલપ હોતી હૈ યે બહોત ગર્વ કી બાત હૈ હમ સબ લોગો કે લિયે और पहले लाखों की संख्या में लोग आते थे इस उत्सव को सेलिब्रेट करने के लिए, और ये अवार्ड मिलने के बाद और उम्मीद है कि ये संख्या में भी बढ़ोतरी होने की उम्मीद है। ये जर्नी एक रात की जर्नी नहीं है। 2009 से एक विज़न था हमारे देश के जो आज प्रधानमंत्री हैं मिस्टर मोदी जी, उनका विज़न 2009 की जर्नी है और आज हम लोग 2023 में हैं। और ये विज़न की एक खूबसूरती थी कि विश्व के नक्शे में आज इस जगह का नाम दर्ज हुआ है, और पर्यावरण को लेके भी हम लोग एक संदेश देना चाहते हैं। इसके हम लोगों ने टेंट सिटी में काफ़ी बदलाव किए हुए हैं कि प्लास्टिक का वेस्ट हम लोग किस तरह से कम कर सके, रिसाइकल कैसे कर सके, जो कंज्यूमेबल्स होते हैं उसमें भी हम लोगों ने वुडन का प्रयोग किया है, और साइकिल्स का भी हम लोगों ने इंक्रीज़ करे हैं, नंबर इंक्रीज़ करें, डिफरेंट काइंड्स ऑफ साइकिल को हम लोगों ने इंट्रोड्यूस किया है, ई व्हीकल्स पे हम लोगों ने जोर दिया है। तो एक मैसेज हम लोग देना चाहते हैं कि पर्यावरण भी आज की डेट में बहुत इम्पॉर्टेंट है।